નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે બહુપદીમાં ચોથા વિડિયો લેક્ચરમાં આગળના વિડિયો લેક્ચરમાં જે ત્રિઘાત બહુપદીના દાખલા ભણ્યા એના આધારે એક એક માર્કના 6 પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, આપણે દ્વિઘાત બહુપદીમાં બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો એના બીજના સરવાળાનો સૂત્ર ભણ્યા. યાદ છે તમને? બોલો. બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો એના બીજનો સરવાળો આપણે ખબર છે માઇનસ બીના છેદમાં એ. આપણે ભણ્યા દ્વિઘાત બહુપદીના બે બીજનો સરવાળો. એમાં આપણે ખબર છે કે દ્વિઘાત બહુપદીમાં ઈ બી બતાવે તો કે x નો સહગુણક ના છેદમાં એ એટલે x વર્ગ નો સહગુણક. બરાબર છે? આ દ્વિઘાત બહુપદીના બે બીજના સરવાળાનો આપણે સૂત્ર ભણ્યા માઇનસ બી ના છેદમાં એ. બરાબર છે? મેં તમને એમાં શીખવાડ્યું કે ઘણી વખત તમને એક માર્ક માટે પ્રશ્ન પૂછાય, આપણે દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એના બે બીજનો સરવાળો એક માર્ક માટે પૂછાય તો શું થયું? તે માઇનસ બી ના છેદમાં એ. પછી દ્વિઘાત બહુપદીના બે બીજનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. સી એટલે આપણે ખબર છે ને, સી એટલે અચળ પદ, ના છેદમાં એ એટલે એક્સ વર્ગ નો સહગુણક. બરાબર છે? આ આપણે દ્વિઘાત બહુપદી માટે એના બે બીજનો સરવાળો અને એના ગુણાકાર વિશે ભણ્યા. બરાબર છે? હવે વિદ્યાર્થી, પછી આપણે ત્રિઘાત બહુપદી માટે જો આમાં બે રીતે યાદ રાખો, મેં તમને શીખવાડ્યું હતું દ્વિઘાત બહુપદીમાં બે બીજનો સરવાળોનું સૂત્ર પહેલા પછી એના ગુણાકાર સૂત્ર. બેમાં યાદ રાખવાનું બે ના છેદમાં એ આવે એટલે એક્સ વર્ગનો સહગુણક આવે અને સરવાળામાં માઇનસ આવે સૂત્ર આવે અને ગુણાકારમાં પ્લસ આવે. સરવાળામાં અંશમાં બી અને ગુણાકારમાં અંશમાં સી. તો એ રીતે તમે ક્રમમાં યાદ રાખી શકો. અહીં બી પછી સી છેદના બીમાં એ. સરવાળામાં સૂત્રમાં માઇનસ આવે અને ગુણાકારમાં પ્લસ આવે. એ જ રીતે આપણે ત્રિઘાત બહુપદીમાં ભણ્યા કે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. બોલો, હું ભણ્યા ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો તો આપણે ખબર છે માઇનસ બી ના છેદમાં એ. જેમ દ્વિઘાત બહુપદીમાં બીજનો સરવાળો હતો એ સૂત્ર ત્રિઘાત બહુપદીમાં આવ્યું, પણ ફેર હું ભણ્યો કે દ્વિઘાત બહુપદીમાં બી એક્સ નો સહગુણક બતાવતો હતો, જ્યારે અહીંયા ત્રિઘાત બહુપદીમાં બી હું બતાવે. આપણે ખબર છે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ x ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. એટલે અહીં ત્રિઘાત બહુપદીમાં bx વર્ગ નો સહગુણક બતાવે અને a x ઘન નો સહગુણક બતાવે. આમાં a x વર્ગ નો સહગુણક અને b x નો સહગુણક બતાવે એટલે એટલો ફેર છે ભાઈ કે સૂત્ર બે માં થશે. પછી ત્રિઘાત બહુપદીના બે શૂન્યોના ગુણાકારનો સરવાળો જો તો ત્રિઘાત બહુપદીના બે શૂન્યોના ગુણાકારના સરવાળો સૂત્ર. પહેલું સૂત્ર હું તો ત્રિઘાત બહુપદીમાં એના ત્રણે શૂન્યોનો સરવાળો માઇનસ બી ના છેદમાં એ એટલે કે માઇનસ એક્સ વર્ગ નો સરગુણક ના છેદમાં એ એટલે એક્સ વર્ગ નો એક્સ ઘન નો સરગુણક. બીજું સૂત્ર આપણે ત્રિઘાત બહુપદીમાં ભણ્યા એના બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એનું સૂત્ર શું આવશે તો આપણે ખબર છે સી ના છેદમાં એ. જે દ્વિઘાત બહુપદીમાં બીજું સૂત્ર હતું એ જ બીજું સૂત્ર ત્રિઘાત બહુપદીમાં. જે પહેલું સૂત્ર ત્રિઘાત બહુપદીમાં હતું એ જ ત્રિઘાત બહુપદીમાં પહેલું સૂત્ર. દ્વિઘાત બહુપદીમાં બીજું સૂત્ર હતું એ જ ત્રિઘાત બહુપદીમાં બીજું સૂત્ર. પણ ફેરવો પડે આમાં તો આપણે ખ્યાલ છે કે ત્રિઘાત બહુપદીમાં સી હું બતાવે ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. ત્રિઘાત બહુપદીમાં c x નો સહગુણક બતાવે અને a x ઘન નો સહગુણક બતાવે, જ્યારે આમાં c અચળ પદ બતાવે અને a x વર્ગ નો સહગુણક બતાવે. તો આમાં ત્રિઘાત બહુપદીના બે શૂન્યોના ગુણાકારના સરવાળોનો સૂત્ર છે c ના છેદમાં a એટલે કે x નો સહગુણક ના છેદમાં x ઘન નો સહગુણક. પછી ત્રિઘાત બહુપદીના ત્રણે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા. તો એનું સૂત્ર ક્રમમાં મેં તમને યાદ રાખવાનું કીધું હતું. છેદમાં તો પરિણામ અહીંયા આવશે, અહીંયા બી સી અવણો બરાબર ત્રિઘાત બહુપદીમાં ડી, પણ આમાં માઇનસ આવશે યાદ રાખજો માઇનસ ડી ના છેદમાં ડી. આમાં એક ક્રમ છે, જેમ ત્રિઘાત બહુપદીમાં શૂન્યના સરવાળામાં બી ના છેદમાં એ, અંશમાં બી ને સી, સરવાળામાં આગળ માઇનસ નીચે ગુણાકારમાં આગળ પ્લસ, એ રીતે અહીંયા
ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ માટે x નો ઘન વત્તા 3x વર્ગ માઈનસ 36 તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા શોધો આ ત્રિઘાત બહુપદી માટે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા તો તમને એક વિચાર આવે કે ભાઈ આમાં પહેલા ત્રિઘાત બહુપદી છે આમાં તો x કોમન લેવો એટલે x કોમન તો નથી કરતા તો તમને થાય કે આના પહેલા ત્રણ પદ ના છે આ ત્રણ પદ આ કસા તો ત્રિઘાત બહુપદી માટે શેષ પ્રમેય લીધેલા પહેલા આપ્યો પડી ગયો અને પછી એમાં ત્રણ શૂન્ય મળે આલ્ફા બીટા અને ગામા ઈ છેદમાં મૂકી દો એટલે એનો સરવાળો થાય તો એ રીતે પણ વિદ્યાર્થીઓ આપણે હું કહું તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા રામા આનો તમે દસા લઈ લો તો તમને બધું આગળ ખ્યાલ આવી જાય એનો શું કરવું પડશે તમારે અહીંયા છેદ સમાનથી દસા લઈ લો એક ના છેદમાં આલ્ફા છે તો બીટા ને ગામા અંશમાં ગુણા છે અહીંયા છેદ ને બીટા ને ગામા ને દસા આવશે આલ્ફા ને બીટા ને ગામા તો એક ના છેદમાં આલ્ફા છે બીટા ને ગામા ને છેદ ને ગુણશું એટલે આશરે ગુણો પડશે એટલે બીટા ને ગામા ને ગુણ નાખો અહીંયા છેદમાં બીટા છે આલ્ફા ને ગામા ને આલ્ફા ને ગામા ને છેદમાં ગુણો તો અંશમાં ગુણો આલ્ફા છે અહીંયા ગામા ગામા છે આલ્ફા બીટા વડે છેદ ગુણ નો અંશ લેવો અને છેદમાં 3 નો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ભાગ્યા ગામા જોઈ આ ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળો મળી ગયો જો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા એનું સૂત્ર હું આવશે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા તો એ આપણે કયું સૂત્ર આવશે બોલો આપણે આ બહુપદી માટે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા મેળવવાનું હતું બરાબર છે તો એની માટે આપણે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા નો છેદ દસા લઈ લીધો તો બીટા ગામા એ ગુણાણા અને બીટા છેદ આલ્ફા ગુણ્યા ગામા એ ગુણાણા અને છેદમાં આલ્ફા છે તો આલ્ફા ગુણ્યા બીટા અંશમાં ગુણાણા છેદમાં તેમ ગુણાકાર આવો સ્વરૂપ આવ્યું દસા લીધો તો પ્રિન્ટ તમને કે ભાઈ એમાં દસા આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા અહીં આલ્ફા છે તો છેદ ને બીટા કે મોડેલ નો તો અંશ બીટા કે મોડેલ ગુણ્યા સુધી પર જોઈએ અહીંયા એક ના છેદમાં બીટા છે તો લસા આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા છે એટલે અહીં છેદ ને આલ્ફા ગુણ્યા ગામા મોડેલ ને લસા આલ્ફા ગુણ્યા ગામા મોડેલ ગુણ્યા એક ના છેદમાં ગામા છે તો છેદ ને બીટા ગુણ્યા આલ્ફા મોડેલ ગુણ્યા તો અંશ ને પણ ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટા છેદમાં તેમ નો ગુણાકાર તો અંશમાં જે સૂત્ર આવ્યું જોઈ લો વિદ્યાર્થી આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા એટલે હું છું ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર છે કે એનું સૂત્ર આપણે જાણીએ છીએ ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળો સૂત્ર સીના છેદમાં એ બરાબર છે અને આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા એનું સૂત્ર હું જાણીએ છીએ તો તમે તરત કહેશો સાહેબ એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યોનો ગુણાકાર એનું સૂત્ર આપણે ખબર છે માઈનસ ડીના આપો સાધો તો જો અહીંયા એ જતા રહે કારણ કે આ છેદ તો છે જે અંશમાં જવાનો તો આ છેદ તો છે અંશમાં જવાનો તો ત્યારે પછી અંશમાં એ છેદ મેં જતા રહે છે તો એટલે હું જોડ તો અંશમાં માઇનસ આગળ લઈ ગયો એટલે સી ના છેદમાં ડી સી ના છેદમાં ડી એટલે તો આમાં સી કોણ છે જો આ બહુપદીમાં ax3 bx2 cx d હો તો જો તમે આને a b ને c એમ નો લઈ લેતા ત્રિઘાત બહુપદીનું વ્યાપક શું આપણે ખબર છે ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d એમાં c કોણ થાય તો આપણે જાણીએ છીએ c x નો સરગુણક થાય રામ એટલે x નો સરગુણક છે જ નહીં તો આપણે ખબર છે આમાં લખું લખી કે આપણે x નો ઘન વત્તા 7x વર્ગ વત્તા 0x માઈનસ 36 લખી શકીએ એટલે એમાં c થશે 0 સૂત્રમાં માઈનસ આવ્યું કે 0 થી માઈનસ કરશું c 0 પછી d કેટલા જોડો તો તો d અચળ પદ તો d કેટલા સામે જો 36 માઈનસ તો છેદમાં માઈનસ 36 માઈનસ માઈનસ પ્લસ 0 ના છેદમાં 36 એટલે કેટલા 0 0 તો પહેલા દાખલામાં જવાબ આવશે 0 જોઈ લો વિદ્યાર્થીઓ બહુ મહત્વનો દાખલો છે તમને આ રીતે ત્રિઘાત બહુપદી આપી દીધી તમને કીધું એક સેશન માં આપો એક સેશન માં બીટા વત્તા એક સેશન માં ગામા શોધો તો ઘણા બાળકો અહીંયા ત્રિઘાત છે એટલે આના ત્રણ પદ ના છેદ પદ ની દેવી નહીં પડે શેષ પ્રમેય ની રીતે આવ્યો પડે આપણે છે આપણે નવમા ધોરણ માં ભણ્યા છે તો ઘણા રીતે આવ્યો પડે 3 શૂન્ય આલ્ફા બીટા ગામા શોધે અને એની કિંમત મૂકીને પછી સરળ
ત્રિઘાત ભાગ બધીના બબે શૂન્યના ગુણાકારનો સરવાળો અને સી ના છેદમાં એ ગુણાકારનો સૂત્ર મળ્યો માઈનસ ડી ના છેદમાં એ જતા એટલે માઈનસ સી ના છેદમાં ડી સી આમાંથી મૂકી દો તો ઓકે તમને ઘણા વિદ્યાર્થી પૂછે છે એ બી ને સી આમ લઈ લે એ 1 3 7 ને સી માઈનસ 36 નહીં ત્રિઘાત ભાગ બધીમાં x નો સરગુણક a x નો સરગુણક b x નો સરગુણક c આ x નો સરગુણક નથી એટલે 0 લેવો પણ d 36 તો એ પ્રમાણે તમારે ગણવો પડે વિદ્યાર્થી આવો જ એક દાખલો કઈ છેલો છે જોઈ લો પહેલો ને છેલો અંકાર દાખલા છે ખાલી થોડો ફેરફાર છે મૂકી દો બહુપદી a² / bx² / cx² / d માં a નો ડિગ્રી 0 શરત છે ને ત્રિઘાત બહુપદી માટે એમાં a 0 ન હોય એટલે કે જો ત્રણઘાત જો a 0 હોય તો ત્રણઘાત ન રહે એટલે ત્રિઘાત બહુપદી કહેવાય નહીં તો એના શૂન્ય આલ્ફા બીટા કેમાં હોય તો એક ના શૂન્યમાં પણ તો એક ના શૂન્યમાં બીટા તો એક ના શૂન્યમાં ગામા બરાબર કેટલા જોઈ લેવું છે તો એક ના શૂન્યમાં પણ તો એક ના શૂન્યમાં બીટા તો એક ના શૂન્યમાં ગામા શું કોણ છે તો આ જ રીતે તમે લસા લે સાદું ભાગી દો તો અંશમાં જે મળ્યો એ ત્રિઘાત બહુપદીના બબે શૂન્યના ગુણાકારના સરવાળો એનો સૂત્ર c ના છેદમાં a છેદમાં ત્રિઘાત બહુપદીના ત્રણે શૂન્યનો ગુણાકાર એ માઈનસ b ના છેદમાં a જતા એટલે માઈનસ c ના છેદમાં d તો આમાં હું લખશું આપણે છેલ્લામાં તો માઈનસ c ના છેદમાં d ગયો કેલ્ક્યુલેટ છેલ્લામાં સીધું થઈ ગયો આપણે એક ના છેદમાં આલ્ફા હતા એક ના છેદમાં બીટા હતા એક ના છેદમાં ગામા શું થવાના છે તો એ તો આપણે આમાં મેળવી છે અહીં સુધી જો આ બરાબર છે ચાલો જોઈએ હવે બીજો દાખલો લ્યો કે મારી ગયો છેલો લઈ લીધો ત્રિકાર બહુપદી 3x નો ઘન માઇનસ 5x વર્ગ વત્તા 7x માઇનસ 11 ના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો તો બહુ સારી રીતે તમે જાણો છો ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા એનો સૂત્ર શું છે આપણે કીધું આપેલી ત્રિઘાત બહુપદીમાં બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો બબ્બે શૂન્યનો ક્રમમાં લઈએ તો ત્રણ શૂન્ય આલ્ફા બીટા અને ગામા હોય અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા એનું સૂત્ર જાણો છો તમે આપણે ખબર છે ત્રિઘાત બહુપદીના ત્રણે શૂન્યના સરવાળોનું સૂત્ર માઈનસ b ના છેદમાં a એના બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળોનું સૂત્ર ઈ પ્લસ આવશે c ના છેદમાં a બરાબર છે સી એટલે કોણ ત્રિઘાત બહુપદી માટે એ x નો સરગુણક b x નો સરગુણક c એટલે x નો સરગુણક જો આમાં ખબર છે એ c એટલે x નો સરગુણક તો ઈ c નું થશે x નો સરગુણક તો તો 7 ના છેદમાં a એટલે x નો સરગુણક 3 એટલે કેટલો અહીં મળશે આપણે આપેલ ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો 7 ના છેદમાં 3 બરાબર છે પછી ત્રીજો દાખલો લઈ લો જો જો ત્રિઘાત બહુપદી ના શૂન્યનો સરવાળો તો આપેલ ત્રિઘાત બહુપદી ના શૂન્યનો સરવાળો તો એ ત્રિઘાત બહુપદી માં ત્રણ શૂન્ય હોય આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એના શૂન્યના સરવાળાનો સૂત્ર આપણી પાસે માઇનસ બી ના છેદમાં એ બરાબર છે ત્રિઘાત બહુપદી ના ત્રણે શૂન્યના સરવાળાનો સૂત્ર છે આપણી પાસે માઇનસ બી ના છેદમાં એ હવે જો તો એટલે માઇનસ b એટલે કોણ થશે ત્રિઘાત બહુપદીમાં b એટલે આપણે કોણ છે x નો સરગુણક તો એ કેટલો છે માઇનસ 8 ના છેદમાં a x ઘન નો સરગુણક x ઘન નો સરગુણક કાઈ નથી એટલે કેટલો લેશો આપણે 1 તો જો તો સાદું કાપી દો માઇનસ માઇનસ પ્લસ 8 તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કેટલો થશે 8 મળશે ખ્યાલ પડે છે વિદ્યાર્થી જો તો આ ટાઈપના દાખલા આમાંથી આપણે એક માર્ક ના પૂછે દ્વિઘાત બહુપદી આગળ મેં ભણાવ્યું ત્યારે મેં તમને એના આધારિત જે એક માર્ક ના દાખલા જે પરીક્ષા પૂછે એવા મેં તમને શાર 500 કરાવ્યા એ જ રીતે ત્રિઘાત બહુપદી આપણે પૂરું કર્યું એના શૂન્યનો સરવાળો ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યના સરવાળાનો ગુણાકાર ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર એના આધારે જે દાખલા પૂછાય એ આપણે અત્યારે ભણી રહ્યા છીએ તો ભઈએ ત્રીજા પ્રશ્નમાં હવે ચોથો પ્રશ્ન લઈ ગયો બહુપદી આપના બીજીના શૂન્યનો ગુણાકાર એટલે બહુપદીના શૂન્યના ગુણાકારનો સૂત્ર છે આપણી પાસે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બોલો શું આવશે સૂત્ર ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો માઇનસ b ના છેદમાં a ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળોનો સૂત્ર c
દ્વિઘાત બહુપદી આપણે આપી દીધી x ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d એનું પ્રમાણિત સ્વરૂપ છે આપણે ખબર છે નું 1 0 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર 1 0 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર તો ઘણા રીતે એમ કે છે 1 0 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર પણ શૂન્ય થાય બરાબર છે જરૂર નથી કે 1 0 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર શૂન્ય થાય તો એની માટે કયું સૂત્ર વાપરશો એક આ સૂત્ર વાપરો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા ગુણ્યા ગામા ગુણ્યા આલ્ફા બરાબર સૂત્ર શું આવશે c ના છેદમાં a જો દ્વિઘાત બહુપદીનું 1 0 આપણે મૂકી દીધું 0 હોય તો 1 0 0 છે તો આપણે આ સૂત્ર વાપરો દ્વિઘાત બહુપદીના બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર આમાં 1 0 0 લઈ લો કોઈ પણ શૂન્ય ધારો આમાં ત્રણ શૂન્ય છે આલ્ફા બીટા અને ગામા દાખલા તરીકે હું આમાં ધારો કે આલ્ફા બરાબર 0 લઈ લો લઈ લો આમાં આલ્ફા બરાબર 0 ગમે 0 બરાબર 0 લઈ લો કાં આલ્ફા બરાબર 0 લઈ શકો તમે કાં બીટા બરાબર 0 લઈ લો કાં ગામા બરાબર 0 આલ્ફા બરાબર 0 લીધો હવે આપો સાધુ આલ્ફા બરાબર 0 લીધું એટલે 0 ગુણ્યા બીટા બરાબર છે વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા 0 બરાબર સીધા સીધા 0 ગુણ્યા બીટા 0 થઈ ગયા તો બીટા ગુણ્યા ગામા બરાબર આ ગામા ગુણ્યા 0 ઈ 0 થઈ ગયા બરાબર સીધા સીધા એ કોઈ એના બાકીના બે શૂન્યનો ગુણાકાર કેટલો મળશે જો તો સીધા છેદમાં એ પડે છે વિદ્યાર્થીઓ તો ઘણા વિદ્યાર્થીઓને એક વખત આમાં મને એવો પ્રશ્ન કર્યો સાહેબ ત્રિઘાત બહુપદીના 3 શૂન્યના ત્રિઘાત બહુપદીને 1 શૂન્ય શૂન્ય અને બાકીના 2 શૂન્યનો ગુણાકાર તો એ મને કીધું સાહેબ આમ નહીં લો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર માઇનસ ડી ના છેદમાં એ બરાબર છે માઇનસ ડી ના છેદમાં એ તમે 1 શૂન્ય શૂન્ય લઈ લો આલ્ફા શૂન્ય આલ્ફા શૂન્ય તો શૂન્ય ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર માઇનસ ડી ના છેદમાં તો આ 0 થઈ ગયું 0 બરાબર માઇનસ ડી ના છેદમાં તો આપણે શું કીધું તો એમાં બાકીના બે શૂન્યનો ગુણાકાર નથી રહેતો બરાબર છે તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર માઇનસ ડી ના છેદમાં લો હું આ રીતે લો તો શું થાય માઇનસ ડી ના છેદમાં 1 શૂન્ય શૂન્ય થાય તો આલ્ફા તો શૂન્ય ગુણ્યા બીટા ગુણ્યા ગામા એ શૂન્ય થઈ જાય બરાબર માઇનસ ડી ના છેદમાં તો આમાં બે શૂન્યનો ગુણાકાર વધતો નથી બધું 0 થઈ જાય 0 બરાબર માઇનસ ડી ના છેદમાં પણ જો આ તમે સૂત્ર લ્યો ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર સી ના છેદમાં અને એમાં એક ગમે શૂન્ય તમે આલ્ફા 0 લ્યો તો પહેલું છેલ્લું 0 થઈ જાય બીટા 0 લ્યો તો પહેલું બીજું 0 થઈ જાય તો ગામા ગુણ્યા આલ્ફા બરાબર ગામા બરાબર 0 લ્યો તો બીજું ને ત્રીજું 0 થઈ જાય આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એટલે કે ત્રિઘાત બહુપદીમાં 1 0 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર એ કેટલો મળે તો કે એના બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળોનો જે સૂત્ર મળે એ જ આપણે સી ના છેદમાં એ જેમાં બે શૂન્યનો ગુણાકાર મળે તો સી ના છેદમાં એ જેમાં કેટલો ફેરફાર પડશે તો બીજું ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ તો જો તો આજના વિડિયો લેક્ચરમાં મેં તમને ત્રિઘાત બહુપદીને આધારે જે દાખલા આપણે ભણ્યા હતા એના સૂત્રના આધારે જે એક એક માર્ક માટે જે પ્રશ્નો પૂછાય છે બોર્ડમાં એવા ટાઈપના દાખલા ભણાવ્યા આ ટાઈપના બીજા દાખલા તમે થોડો પ્રેક્ટિસ અથવા અન્ય કોઈ સાહિત્યમાં ગણજો જેથી કરીને પરીક્ષામાં ગમે તે પ્રબળ દાખલા